નમસ્કાર, સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. જુંડાલથી અડાલજ બ્રિજ સુધીનો રોડ 11 માસમાં 8 લેન બનાવવાનું આયોજન. રૂપિયા 91 કરોડના ખર્ચે 11 માસમાં 8 લેન બનાવવાનું આયોજન. 27 ફેબ્રુઆરીથી ઇલેક્ટ્રિક ટ્રેન શરૂ. જૂનાગઢમાં 1890માં કોલસા, 1986માં ડીઝલ એન્જિનથી ટ્રેન દોડી, 2024થી ઇલેક્ટ્રિક ટ્રેન દોડશે. 11-26 માર્ચ સુધી 75 કેન્દ્ર પર ધોરણ 10 અને 53 કેન્દ્રો પર ધોરણ 12ની પરીક્ષા લેવાશે. ખાનગી શાળાના સંચાલક પરીક્ષા કેન્દ્ર પર નહીં રહી શકે. સંવેદનશીલ અતિ સંવેદનશીલ કેન્દ્રો પર SRP. ખેડૂતોમાં રોષ. સુરેન્દ્રનગરમાંથી પસાર થતી નર્મદાની કેનાલોમાં 15 માર્ચથી પાણી છોડવાનું બંધ કરવાનો નિર્ણય. કેરી રસિયાઓને ઝટકો. આ વર્ષે વધુ રાહ જોવી પડશે. બદલાતા વાતાવરણે ફળોના રાજાનો ખેલ બગાડ્યો. નવસારીમાં 60% આંબાવાડીઓમાં હજુ સુધી મોણ નથી આવ્યા. ખેડૂતો ચિંતામાં. હાથી પર વરરાજાનો વડઘોડો નીકળ્યો તો મોડાસાના ઉમેદપુર ગામે વરરાજા હાથી પર થયા સવાર. લગ્નસરાની સીઝનમાં હાથી પર વરઘોડો નીકળતા આકર્ષણનું કેન્દ્ર બન્યા તો વરરાજા અનિકેત ચૌધરીનો હાથી પર વરઘોડો નીકળ્યો. હાથી પર વરરાજાનો વરઘોડો નીકળ્યો તો મોડાસાના ઉમેદપુર ગામે વરરાજા હાથી પર થયા સવાર. તો લગ્નસરાની સીઝનમાં હાથી પર વરઘોડો નીકળતા આકર્ષણ તો વરરાજા અનિકેત ચૌધરીનો હાથી પર વરઘોડો નીકળ્યો. ગુજરાતના ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે રવિ પાકના ટેકાના ભાવ જાહેર કર્યા છે. રવિ માર્કેટિંગ સિઝન 2024-25 માટે રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. તો બાજરી, મકાઈ સહિતના પાકોના ભાવ જાણીએ આ વિશેષ અહેવાલમાં. રવિ માર્કેટિંગ સિઝન 2024-25 માટે રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ઘઉં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 2275, બાજરી પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 2500, જુવાર હાઇબ્રિડ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 3180, જુવાર માલદંડી પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 3225, જ્યારે મકાઈ માટે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 2090ના દરે લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યના ખેડૂતો માટે ગાંધીનગરથી મોટા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ફરીથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે બાજરી જુવારની ટેકાના ભાવે ખરીદી કરાશે તો ઘઉં મકાઈની પણ ટેકાના ભાવે ખરીદી કરાશે. આ માટે નોંધણીની પ્રોસેસ શરૂ કરી દેવામાં આવશે. નોંધણી 1 મહિના સુધી ચાલશે. તેના બાદ 15 માર્ચથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડૂતોને તેઓના પાક પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સિઝન 2024-25માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં, ઉનાળુ બાજરી, મકાઈ અને જુવારની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ ગાંધીનગર મારફતે કરવામાં આવશે. રાજ્યમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે બાજરી, જુવાર, ઘઉં, મકાઈની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. 27 એટલે કે આજથી નોંધણી કરવામાં આવશે. આ નોંધણી 1 માસ સુધી ચાલશે. 15 માર્ચથી ખરીદી કરવામાં આવશે. રવિ માર્કેટિંગ સિઝન RMS 2024-25 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા.
વિચિત્ર વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદાની કેનાલોમાં 15 માર્ચથી પાણી છોડવાનું બંધ કરવાનો નિર્ણય નર્મદા વિભાગે કર્યો હતો, જેથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ઉનાળુ પાકોનું વાવેતર નહીં કરી શકે. નર્મદા કેનાલ ઉપર મૂકેલા પાણી ખેંચવાના મશીનરી તેમજ બકનળીઓ હટાવી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 11 માર્ચથી 26 માર્ચ દરમિયાન જિલ્લામાં બોર્ડની પરીક્ષા યોજાનાર છે, જેના સુચારુ આયોજન અને સંચાલન આયોજન તંત્રએ તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તો જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી અરવિંદભાઈ ઓઝાએ માર્ગદર્શનમાં જિલ્લામાં 11 માર્ચથી 26 માર્ચ દરમિયાન યોજાનારી બોર્ડની પરીક્ષામાં કુલ 128 કેન્દ્રોમાં 1106 બ્લોકમાં 32503 વિદ્યાર્થી પરીક્ષા આપશે. બીજી તરફ વાત કરીએ તો રેલવેના પાટા પરથી હવે ડીઝલ એન્જિન દૂર કરાશે અને ઇલેક્ટ્રિક ટ્રેન દોડાવવામાં આવશે, જેથી મુસાફરો પણ સમયસર એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી શકશે. આ ઉપરાંત પર્યાવરણને થતું નુકસાન પણ અટકાવી શકાશે. રાજકોટથી વેરાવળ સુધી ઇલેક્ટ્રિક ટ્રેનો દોડાવવા માટેની રજૂઆત થઈ હતી, જે મંજૂર થતાં સમયસર કેન્દ્ર સરકાર દ્વારા ડીઝલ એન્જિન બંધ કરી ઇલેક્ટ્રિક ટ્રેન શરૂ કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જે પૂર્ણ થતાં હવે ઇલેક્ટ્રિક ટ્રેન દોડતી થશે. અમદાવાદ તેમજ ગાંધીનગરના પૂર્વ વિસ્તારમાં મહેસાણા તરફથી આવતા હજારો મુસાફરો પ્રતિદિન અપડાઉન કરતા હોય છે, જેથી કરીને અડાલજ બ્રિજ બાદ ઝુંડાલ તરફ જતી વખતે વાહન ચાલકોને ભારે ટ્રાફિકનો સામનો કરવાનો વારો આવતો હોય છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં 91 કરોડના ખર્ચે ઝુંડાલથી લઈ અડાજણ બ્રિજ નીચે આવેલા પતંગિયા સર્કલ સુધી 8 લેનનો રસ્તો આગામી 11 માસ દરમિયાન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ નજર કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડ લાલ મરચા માટે દેશભરમાં પ્રખ્યાત છે. રવિવારે વહેલી સવારે માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક ચાલુ કરવામાં આવી હતી, જેમાં 65,000 ભારીની આવક જોવા મળી હતી. યાર્ડની બંને બાજુ 3 કિલોમીટરમાં 1600 જેટલા વાહનોની લાઇનો પણ જોવા મળી હતી. તો રજીસ્ટ્રેશન વગર વાહનોની આવક શરૂ કરાઈ હતી, જેમાં મરચાની હરાજીમાં 20 કિલો મરચાના ભાવ 1000 થી 4000 સુધી બોલાયા હતા. રેલવે તંત્ર દ્વારા રાજકોટ સોમનાથ રૂટ પર ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી શરૂ કરીને સમયસર પૂર્ણ પણ કરી દેવામાં આવી હતી, પરંતુ કોઈપણ કારણોસર ટ્રેન ઇલેક્ટ્રિક એન્જિન સાથે દોડાવવામાં આવતી ન હતી. જોકે રવિવારે સાંજે રાજકોટથી સોમનાથ જતી લોકલ ટ્રેન ઇલેક્ટ્રિક એન્જિન સાથે દોડાવવામાં આવતા મુસાફરીમાં તેમજ હરખની હેલી જોવા મળી હતી. ઉમરપાડા તાલુકાના ચિતલદા ગામે આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ ઉજવણીના ભાગરૂપે કૃષિ મેળા સાથે તાલુકા કક્ષાનો કૃષિ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 2727 ખેડૂત લાભાર્થીઓને કૃષિ કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. AGR 3 યોજના અંતર્ગત તાડપત્રી, દવા છાંટવાના પંપ તથા અનાજ ઉપણવાના પંખા, ટ્રેક્ટર ખરીદી, ફાર્મ મિકેનાઇઝેશનના વિવિધ ઓજારો, પાક સંગ્રહ સાધનો, સિંચાઈ માટે તેમજ નિદર્શન કીટ, સ્માર્ટફોન સહાય, શેરડી ઉત્પાદક વધારવા માટેની આમ લાભાર્થીઓને સાધનોનું વિતરણ કરાયું હતું. વિદેશોમાં મોટી સાઇઝ હીરા કટ એન્ડ પોલિશ્ડ કર્યા બાદ પતલી સાઇઝની જે રફ ભારતમાં ઇમ્પોર્ટ કરવા થાય છે તેના પર લાગતી ઇમ્પોર્ટ ડ્યુટી 5ની જગ્યાએ 0.25% કરવા માટે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા કસ્ટમ વિભાગને રજૂઆત કરાઈ છે. સામાન્ય રીતે વિદેશની રફની હરાજી કરતી કંપનીઓ દ્વારા રફની હરાજી કર્યા બાદ હીરા વેપારીઓ દ્વારા સુરત કે દેશના અન્ય શહેરોમાં રફની આયાત કરવામાં આવે ત્યારે તેના પર 0.25% ઇમ્પોર્ટ ડ્યુટી લાગે છે. ગુજરાતના ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે 4 રવિ પાકના ટેકાના ભાવ જાહેર કર્યા છે. રવિ માર્કેટિંગ સિઝન 2024-25 માટે રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ઘઉં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 2275, બાજરી પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 2500, જુવાર હાઇબ્રિડ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 3180, જુવાર માલદંડી પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 3225, જારી મકાઈ માટે પ્રતિ ક્વિન્ટલ 2090 દરે લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.